રખડતા ધોરણો ત્રાસ નો અમુક અંશે નિવારણ લાવવામાં આવે, રસ્તા ઉપર જે ગટરના પાણીઓ વહી નીકળ્યા છે તો તમે આવો તો ઈબાને સાફ સફાઈ થઈ જાય, તમે આવો તો કદાચ અમારું ઓવરબ્રિજ પણ થોડો ઘણો કામ એનું ચાલુ થઈ જાય, તો અમે તો એટલી તમને વિનંતી કરીએ છીએ કે તમે એક વખત ભુજમાં પણ આવો, જેથી ભુજની દયનીય પરિસ્થિતિ છે, તો તમારા આવવાથી તમારા સામે પોતાનું સારું લગાડવા માટે આ સત્તા પક્ષના લોકો નગરપાલિકાના લોકો કામ કરતા થાય. આ ફક્ત માર્કેટિંગ કરવાવાળી સરકાર છે. માર્કેટિંગ કરવાવાળા શું છે, પોતાનું પ્રોડક્ટનું માર્કેટિંગ કરવું હોય એટલે ત્યારે એ પ્રોડક્ટને સજાવી નાખે, પણ હકીકત જોવા જઈએ તો એ પ્રોડક્ટમાં કાંઈ હોતું નથી. એવી રીતના તમને હમણાંનો જ દાખલો બતાડું કે ભાઈ અમદાવાદમાં જ્યારે વિદેશના એક મહેમાન આવવાના હતા ત્યારે આખા અમદાવાદમાં દિવાલો બનાવી નાખવામાં આવી હતી કે પાછળની એ ઝૂંપડપટ્ટી ન દેખાય, એ રીતનું ઢાંકવાનું કારણ કરે છે. એટલે આ રીતને ભાજપ સરકારની આદત છે અને એ પહેલાં પણ કરતી આવી છે ને હજી પણ કરતી રહી છે. વિજયભાઈ, ખાલી હું તો એમ જ કહું છું કે એક વખત અહીંયા આવી જાય તો શું છે કે આમાં ભુજ નગરપાલિકાના જે સત્તાધીશો છે તે કામ કરતા થાય. અત્યારે ભુજ નગરપાલિકાના જે નગરપતિ છે એ ભાજપના જાણે પ્રવક્તા હોય, એ રીતના આવેદનો અને નિવેદનો તો ઘણા આપતા હોય છે, પણ એ પોતે જ ઘનશ્યામભાઈ પણ ક્યારે ભુજના રસ્તામાં એકવાર નીકળે આટો મારવા, અથવા મારી સાથે નીકળે તો હું ભુજની શું પરિસ્થિતિ છે એમને હું બતાડું. બાકી વિપક્ષ ઉપર ટોન મારવા ને તાણા કસવા ને ખાલી એક પ્રવક્તાની જેમ બોલ બોલ કરવાથી ભુજ શહેર નહીં ચાલે.